મિત્રો, હું છું સરોદ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આજે હું એવા સ્થળની તમને માહિતી આપવાની છું કે જે અમદાવાદની ખૂબ જ નજીક છે, સહેલાઈથી આપણે ત્યાં જઈ શકીએ એવું છે. જો તમે અમદાવાદમાં રહેતા હો તો ખૂબ જ સહેલાઈથી જઈ શકો, અને ગુજરાતમાં રહેતા હો તોય અમદાવાદ કેન્દ્ર બિંદુએ છે, એટલે અમદાવાદ તો આવવાનું થતું જ હોય. જો 4-5 કલાકનો તમારી પાસે ટાઈમ હોય તો તમે, હું જે જગ્યા વિશે માહિતી આપવાની છું, ત્યાં તમે સરળતાથી જઈ શકો. અડાલજની વાવ વિશે હું આજે કહેવાની છું. અડાલજની વાવ એ સરખેજ ગાંધીનગર હાઈવે પર અમદાવાદથી ઉત્તરે 18 કિલોમીટર અને ગાંધીનગરથી દક્ષિણે 5 કિલોમીટર સરખેજ ગાંધીનગર હાઈવે પર જ એ અડાલજની વાવ આવેલી છે. આ અડાલજની વાવ કે કોણે બંધાવેલી, શા માટે બંધાવેલી, ક્યારે બંધાવેલી, ત્યાં જઈને શું જોવાનું છે, કેવી છે એ વાવ, વાવનું મહત્વ શું છે અને ત્યાં પહોંચાય કેવી રીતે, આ બધી જ માહિતી હું મારા આ વિડીયોમાં તમને બતાવવાની છું. ઈસવીસન 1499માં એ જગ્યા પર રાજા વીરસિંહ વાઘેલા રાજ્ય કરતા હતા અને એમની પત્ની હતી રાણી રૂડીબાઈ. એ સ્થળ ઉપર એ વખતે પાણીની ખૂબ તંગી હતી, એટલે પ્રજાને પાણીની તંગી પડતી હતી. એટલે રાજાએ વિચાર્યું કે એક વાવ ખોદાવી હોય તો એમાં વરસાદનું પાણી સ્ટોર કરી શકાય, સંગ્રહ કરી શકાય, અને એમ વિચારીને રાજાએ વાવ ખોદાવવાનું ચાલુ કર્યું અને એ વાવ એમણે રાણીને અર્પણ કરેલી. વાવનું બાંધકામ ચાલતું હતું. અડધે સુધી વાવ આવી, અડધું કામ કમ્પ્લીટ થયું અને મોહમ્મદ બેગડાએ એ રાજ્ય ઉપર હુમલો કર્યો. રાજા યુદ્ધમાં ગયા અને વીરસિંહ વાઘેલા એ યુદ્ધમાં માર્યા ગયા. હવે નવા રાજા તરીકે મોહમ્મદ બેગડા આવ્યા. મોહમ્મદ બેગડાએ જ્યારે રાણીને જોયા ત્યારે એ રાણીના અપ્રતિમ રૂપ ઉપર મોહી ગયા અને એમણે રાણી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી બીજા લગ્ન કરવા તૈયાર નહોતા, પણ જો એ પ્રસ્તાવ ઠુકરાવે તો એમને શંકા હતી કે કદાચ આ મોહમ્મદ બેગડા મારી પ્રજાને રંજાડે, તો એટલે એમણે એ પ્રસ્તાવ સ્વીકાર્યો. પણ એક શરત કરી એમણે કે જો મોહમ્મદ બેગડા આ વાવનું અધૂરું બાંધકામ પૂરું કરે તો હું એમની સાથે લગ્ન કરીશ. અને મોહમ્મદ બેગડાએ એ વાવનું બાંધકામ પૂરું પણ કર્યું. ત્યારબાદ રાણીએ લગ્ન ન કરવા પડે એટલા માટે વાવ જોવાના બહાને વાવ સુધી ગયા અને ત્યાં જઈને એ વખતે પાણીથી ભરપૂર વાવમાં છલાંગ મારી. આવો આ ઇતિહાસ છે કે પ્રજાના હિત ખાતર રાજા અને રાણી બંને કેટલું બધું કષ્ટ વેઠતા હતા. મિત્રો, આ જે વાવ છે એ અષ્ટકોણ આકારમાં છે. એને તમે ગમે તે સાઈડથી જુઓ ને તો એક જ જેવું દ્રશ્ય લાગે છે. 13,823 ચોરસ મીટરમાં એ વિસ્તરેલી છે. 5 માળની એ વાવ છે. અડધી વીરસિંહ વાઘેલાએ બનાવેલી અને અડધી મોહમ્મદ બેગડાએ. એટલે એમાં બંનેની સંસ્કૃતિ, હિન્દુ અને મુસ્લિમ ધર્મ, એ બંનેની સંસ્કૃતિ અંદર કોતરણી સ્વરૂપે આપણને જોવા મળે છે. એમાં વચ્ચે ગણેશજીની મૂર્તિ છે. હિન્દુ વિધિના લગ્ન જે થતા હોય છે એની એ જુદી જુદી વિધિઓની કોતરણી પણ એમાં કરેલી છે કે જેથી કરીને ખ્યાલ આવે કે હિન્દુ વિધિના લગ્ન આવી રીતે થતા હતા પહેલાના જમાનામાં. ત્યાં એક મુખ્યત્વે એનું મુખ્ય આકર્ષણ એ છે કે ત્યાં એક કલ્પવૃક્ષ કોતરેલું છે અને માન્યતા એવી છે કે એ કલ્પવૃક્ષની આગળ ઊભા રહીને તમે જે મનોકામના કરો એ પૂરી થાય છે. ત્યાં વાવના ઉપર ઝરૂખાઓ આવેલા છે.
અને એ ઝરૂખામાં બેસીને જ્યારે તમે ફોટોગ્રાફી કરાવો ત્યારે તમને રાજા રાણી હોવાનો અહેસાસ થાય. ખૂબ સુંદર કોતરણી કામ છે, ખૂબ સુંદર એ વાવ બનાવેલી છે. વાવની બીજી સ્પેશિયાલિટી એ છે કે વાવની અંદરનું જે તાપમાન છે એ બહારના તાપમાન કરતાં 5 ડિગ્રી ઓછું છે. એટલે જો તમે ઉનાળામાં જાઓ તો તમને ખૂબ સરસ ઠંડકનો અનુભવ થાય. વાવમાં નીચે ઉતરવા માટે પગથિયાઓ કરેલા છે અને પગથિયાઓની સપોર્ટ માટે થાંભલાઓ પણ છે. એ થાંભલાઓ ઉપર પણ કોતરણી કરેલી છે. જ્યારે રાણી રૂપમતીએ એમાં છલાંગ મારી હતી ત્યારબાદ એ વાવનું શુદ્ધિકરણ કરવા માટે બ્રાહ્મણોએ પૂજાપાઠ પણ કરેલી, એટલે પછી એ વાવનું પાણી લોકહિત માટે ખુલ્લું મુકાયું હતું અને લોકો એમાંથી પાણી ભરી જતા હતા. આવી આ વાવ અત્યારે હાલ આપણા ગુજરાત રાજ્યના પરિવહન ખાતાએ ખૂબ સુંદર એને સાચવેલી છે, એનું જતન કર્યું છે, એની આજુબાજુ સુંદર બગીચો બનાવ્યો છે. વાવની બહાર જ્યારે નીકળો તમે ત્યારે ત્યાં 2 હાથીની મૂર્તિઓ મૂકેલી છે. આપણને એમ લાગે કે જાણે આપણું આપણને એ આવકારતા ન હોય એવું લાગે. ખૂબ સુંદર વાતાવરણ છે અત્યારે ત્યાંનું. બહારની સાઈડે એક બોર્ડ મૂકેલું છે જેમાં એ વાવનો આખો ઇતિહાસ તમને વાંચવા મળે. આમ આ વાવ ખૂબ સુંદર છે. ત્યાં સુધી જો તમારે પહોંચવું હોય તો જો ગુજરાત બહારથી આવતા હો તો અમદાવાદને કેન્દ્ર બિંદુએ રાખીને અમદાવાદ રેલવે માર્ગે, વિમાન માર્ગે અથવા તો બસ માર્ગે અમદાવાદ સુધી આવવું પડે અને પછી કોઈ પ્રાઇવેટ વ્હીકલ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટની બસો દ્વારા પણ તમે અડાલજ સુધી પહોંચી શકો. તો મિત્રો, આવી હિન્દુ મુસ્લિમની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એકમાત્ર અને એક સ્થળ કે એક જ જગ્યાએ આપણને બધું જોવા મળે તો એવી વાવની મુલાકાત અવશ્ય લેજો. મારો આ વિડીયો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.